શામળાજી નજીક આવેલા રતનપુર પાસે આવેલી અંબારા હોટલ પર સોમવારે રાત્રિ દરમિયાન રાજસ્થાન બાજુથી એક સ્વિફ્ટ કાર લઈ અજાણ્યા ચાર શખ્સો આવ્યા હતા. ત્યારબાદ કારમાંથી ત્રણ શખ્સો નીચે ઉતર્યા, જે પૈકી એક શખ્સ પાસે હાથમાં રિવોલ્વર હતી, જેને હવામાં બે રાઉન્ડ અને પ્રોવિઝન દુકાન આગળ કાઉન્ટર પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યારે અને બે શખ્સો હોટલ આગળ મૂકેલી બે કાર પૈકી એક કારને તોડવાનો પ્રયાસ કરી કારને નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે બીજા શખ્સે કારને આગ લગાવી હતી. આ ઘટનામાં પ્રોવિઝન સ્ટોર પર ફરજ બજાવી રહેલા એક કર્મચારીને માથામાં રિવોલ્વરથી મુક્કો મારતા ઈજાઓ થઈ હતી. ત્યારબાદ ચારેય શખ્સો ભાગી છૂટ્યા હતા. સમગ્ર મામલો હોટેલ માલિકે શામળાજી પોલીસને જાણ કરી હતી, જે આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ તેજ કરી હતી. જિલ્લા પોલીસ વડા સંજય ખતાર પણ ઘટના સ્થળે પહોંચી કાફલા સાથે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી હુમલાનું કારણ તેમજ હુમલો કરનાર શખ્સને સીસીટીવી આધારે ઝડપી પાડવા એલસીબી અને એસઓજી ટીમોને કામે લગાડી હતી. સમગ્ર ગુનાનો ભેદ જલ્દી ઉકેલી કાઢવા ચક્રગતિમાન કર્યા હતા. જોકે હવે આ શખ્સો ક્યાં સુધી પોલીસ પકડથી દૂર રહે છે તે જોવું રહ્યું, કારણ કે કાયદા અને વ્યવસ્થાનું સરેઆમ નાક કાપી ગયેલા શખ્સોએ હવે કાયદાનું ભાન ક્યારે થશે તે પણ જરૂરી છે. મારું નામ રંગુસિંહ છે. હું અંબર હોટલમાં નોકરી કરું છું અને કોઈ અજાણ્યા શખ્સો આવીને ગાડી સીપમાંથી ઉતર્યા. ત્રણ જણ હતા. એના પછી એક જણ ગાડી તોડવા માંડ્યો, એક જણ ગાડી સળગાવવા માંડ્યો અને એના પછી મારા સામે આવીને હવામાં ફાયરિંગ કરી પહેલાં અને મારા સામે આવી અને રિવોલ્વર વડે મને એક મુક્કો મારી દીધો માથામાં અને એના પછી થોડી વાર પછી એકદમ બધા જતા રહ્યા. ગઈ રાત્રે આશરે 11:30ના સુમારે અહીંયા ઉદયપુર ગુજરાત જે હાઈવે છે તે હાઈવે આડીને આપણે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયા આપણે જે ઊભા છે એ હોટેલ અંબર ઉપર એક ગાડીમાં ચાર લોકો આવીને આમાંથી એક માણસ જે હતો એ ગાડીમાં જ બેસી રહ્યા હતો. બીજા ત્રણ લોકો નીચે ઉતરીને આપ જાણો છો જોવો છો કે એક અમુક ત્રણ રાઉન્ડ જેવા હવામાં એક રાઉન્ડ કાઉન્ટર ઉપર જે કાચ છે એના ઉપર ફાયર કરેલા છે અને બીજા બે ઇસમો તે દરમિયાન ગાડીની તોડફોડ કરેલ છે. તો સમગ્ર બનાવ બાબતે શામળાજી પોલીસ મથકમાં ગુનો દાખલ થયેલ છે અને તે બાબતે આ લોકો કોણ છે, ક્યાંથી આવ્યા હતા, કઈ બાબતને આધાર રાખીને આ લોકોએ એવો બનાવ નિપજેલ છે તે બાબતે પોલીસ તરફથી સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવેલ છે અને આવનાર ટૂંક સમયમાં પોલીસ તરફથી આ ગુના